નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો આજે આપણે રાવાપરા અને માતાની મઢમાં જે મોટો કેમ્પ થઈ રહ્યો છે તે આપણે જોવા આવ્યા છીએ. તો આપણી પાછળ આપ જોઈ શકો છો, આ છે કેમ્પ. રાવાપર અને માતાની મઢમાં આ એક મોટો એવો કેમ્પ છે. તો મિત્રો, આજે છે બુધવાર અને છેલ્લો દિવસ છે યાક્ષના મેળાનો. તો આપે યાક્ષનો મેળો બુધવારના છેલ્લા દિવસે કેવો છે અને કેટલા માણસો પબ્લિક છે અને શું શું ચાલુ છે તે વિશે આપે જાણીશું. તો આપણે પહોંચી આવ્યા છીએ યક્ષ દાદાના આંગણામાં અને અહીંયા મેળો આપ જોઈ શકો છો કે આજ બુધવારના લગભગ સવારના 10 વાગ્યાનો ટાઈમ છે અને હાલમાં હજી એવી સારી એવી પબ્લિક મેળામાં આપણને જોવા મળી રહી છે, જે શોપિંગ કરવા અને હરવા ફરવા મેળાની મોજ માણવા માણસો આવ્યા છે. અને આ કચ્છનો એવો મોટો યક્ષનો મેળો આગળ પણ આપણે 2 વિડિયા યક્ષના મેળાના અપલોડ કર્યા છે. તો બહુ સારો એવો આપણો દરેકનો પ્રેમ મળ્યો છે, ઘણા એવા માણસોએ વિડીયો જોયો છે. કારણ કે કચ્છમાં જોવાલાયક સ્થળો મેળાઓ બધું ઘણું છે અને દેશ વિદેશમાં વસતા આપણા સાથીઓ ભાઈઓ બહેનો વડીલો દરેકને જોવા મળે એવી આપણી આશા છે. તેના માટે આપણે આ વ્લોગ બનાવીએ છીએ. તો આપણો ખૂબ જ એવો પ્રેમ મળી રહ્યો છે અને અહીંયા કને આપણે જોઈએ તો જે ચકડોળ છે ઊંચા તે હાલમાં બંધ છે, કારણ કે આજ બુધવારના સવારનો દિવસ છે. સાંજના આજ 3 દિવસના તેના ઉજાગરા છે, જેના કારણે હવે તે ચકડોળ બંધ છે અને આ શોપિંગ માટે માણસો ખરીદી કરવા આવ્યા છે. કારણ કે બુધવારના એવું મનાય છે કે છેલ્લા દિવસે બધું સસ્તું હોય છે, તેના કારણે પબ્લિક સારી એવી છે ખરીદી કરવા માટે. છેલ્લા દિવસે જ માણસો આવે છે, કારણ કે ભાવમાં થોડો ઘણો ફરક હોય છે અને ઘણા એવા માણસો અહીંયા જોવા મળી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે. અને આપણે આગળ વાત કરીશું માતાના મઢ કેમ્પ જે બંધાઈ રહ્યા છે તેની પણ, તો બન્યા રહેજો વિડીયોમાં. તો અહીંયા પણ જોઈ શકો છો દરેક અલગ અલગ જગ્યાએ કપડાં અને દરેક એવી કપડાં ઘણા છે, ટોલો કપડાંની નાઇટ કે નાઇટમાં પહેરવા માટે કે છોકરાઓને મોટાઓને અને બહેનો માટે પણ ઘણા એવા કપડાં, સાડીઓ ડ્રેસ વગેરે ઘણી એવી આઇટમો અહીંયા મળી રહી છે અને માણસો શોપિંગ પણ કરી રહ્યા છે. અને આગળના વિડીયો પણ ઘણા માણસોએ આપણા જોયા છે, સારી સારી કમેન્ટ આવી છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ, એનો આભાર માનું છું હું. કારણ કે આપણા વિડીયો તેને પસંદ આવે છે. ને મિત્રો, આપણા ભાઈઓ બહેનો કે વડીલો તમે કુટુંબ સહિત જોઈ શકો એવા આપણા વિડીયો છે. આપણી ચેનલ ઉપર દરેક વિડીયો છે તે તમે કુટુંબ ભેગા બેસાડી અને જોઈ શકો એવા આપણા વ્લોગ છે. તો આપણા વિડીયો જોતા રહેજો અને સારી સારી કમેન્ટ કરતા રહેજો. તો આની હમણાં પૂર જોશથી એવી તૈયારીઓ થઈ રહી છે અને મંડપ બંધાઈ રહ્યો છે. અને આ છે હાઈવે આપણો, આ બાજુ છે માતાનો મઢ, આ બાજુ રાવાપર આવેલું છે ને આ કેમ્પ બંધાઈ રહ્યો છે. અને કેમ્પમાં જમવાની ફૂલ એવી ફેસિલિટી, સગવડ એવી પદયાત્રીઓની સેવા માટે મોટો એવો કેમ્પ છે. અને આ માંડવીના માણસો છે જે બાંધી રહ્યા છે અને મુંબઈના જે મેન છે જે કેમ્પનું સંચાલન કરશે તે લગભગ કાલ કે પરમ દિવસ આવશે એવું કહેતા હતા. અને 2 દિવસમાં આ કેમ્પ ચાલુ થઈ જશે અને પદયાત્રી પણ લગભગ 2 દિવસમાં ચાલુ થઈ જશે. તો હાઈવે ઉપર ગાડી પર આપ જોઈ શકો છો. અને મસ્ત મજાનો મોટો એવો કેમ્પ આ રોડની બાજુમાં જ આવેલ છે અને જમવાની સારી એવી વ્યવસ્થા છે અહીંયા કને. અને લાખોની સંખ્યામાં માણસો આવે છે. તો આપણે નવરાત્રી ચાલુ થશે તે દરમિયાન પણ કેટલા માણસો આવે છે તેનો વિડીયો પણ આપણે મોકલશું. હાલમાં નવરાત્રીને લગભગ 3 તારીખને નવરાત્રી છે, આજે 25 તારીખ છે અને 26-27ના કેમ્પ આ કમ્પ્લીટ બંધાઈ જશે અને 28ના તો ચાલુ થઈ જશે પબ્લિક અહીંયા કને. અને માતાજીનો ચમત્કાર એવો છે મિત્રો, રસ્તો આપ જોઈ શકો છો હાલમાં
ચોમાસાની સીઝન છે અને ઘણો એવો ઘાસ ને હરિયાળી, પરંતુ રાતના ઘણા એવા રોડ ઉપર જીવજંતુ વીછી કે સાપ કે હોય છે, પણ એવી માતાજીની દયા છે કે આજ સુધી કોઈને પણ એવો દાખલો નથી કે જીવજંતુ કોઈને વગડ્યું હોય. તો આ એક મોટો ચમત્કાર છે મિત્રો. અને હવે આપણે એક મુખ્ય વાત કરીએ કે નવરાત્રી દરમિયાન મેન જે વાહન ચાલકો છે તેને ખાસ આપણી અપીલ છે કે આપ જોઈ શકો છો હાલમાં વાહન ભલે મોટા વાહન કદાચ બંધ કરી દેશે છતાંય ટ્રાફિક તો રહેવાની, અને ટુ વ્હીલ કે ફોર વ્હીલ રિક્ષા છકડા એવા ઘણા વાહનો આવે છે, લાખોની સંખ્યામાં માણસોથી વધારે વાહનો આવે છે. તો આપણી એવી અપીલ છે કે પદયાત્રી માણસો છે જે અહીંયા સાઈડ ઉપરથી હાલે છે તેની આપણે બહુ સાવચેત રાખવાની છે, કારણ કે કોઈને નુકસાની ન થાય, ઘણા એવા અકસ્માત થાય છે રસ્તામાં. તો આપણે વાહનવાળાને ખાસ સંભાળવાનું છે એવી આપણી અપીલ છે, કારણ કે આપણે વાહનથી તો ગમે ત્યારે પહોંચી જશું પરંતુ પગે જે નીકળે છે એને ઘણી તકલીફ પડે છે. તો એને હાલવા માટે જોઈ શકો છો આપ હાલમાં સાઈડમાં જેસીબીથી મોટા મોટા જે બાવર ને કાંટા છે તે કાઢી નાખવામાં આવે છે, પરંતુ તો એ ઘાસ ને એવું હજી ઘણું એવો ચોમાસાના દરમિયાન એ ઉગ્યો છે ઘાસ, તો હાલવામાં તકલીફ પડી શકે છે. તો વાહનવાળાને ખાસ આપી અપીલ છે કે પદયાત્રીનો આપ સહારો બનો અને તેમને તેનાથી સાઈડથી ગાડી તમે કાઢો, એને તકલીફ ન પડે પદયાત્રીઓને, એવી આપણી અપીલ છે. અને તમે માતાના માટે કોણ કોણ આવ્યા છો અને કોણ કોણ આવવાનો છો એ કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો. અને ફૂ એવું સમજી લો ને આજે આપણે ભુજ ગયા હતા તો બધે લગભગ મંડપ બંધાઈ ગયા છે પરંતુ ચાલુ નથી થયા, તો બે ત્રણ દિવસમાં બધા કમ્પ્લીટ ચાલુ પણ થઈ જશે. અને આ પણ રાવપરની બાજુમાં એક મોટો કેમ્પ અહીંયા પણ બની રહ્યો છે. આ પણ મોટો કેમ્પ છે, અહીંયા પણ જમવાની ને બધી વ્યવસ્થા છે. તો મિત્રો, પદયાત્રીઓને સેવા કરવા માટે કોઈ કમી નથી, લાખો માણસો એવા દાતાર છે જે પૈસાના દાન કરે છે અને અન્નનું દાન કરે છે. તો પદયાત્રીઓને કોઈ તકલીફ ન થાય તે માટે ઘણા એવા દાતાશ્રીઓ ખડે પગે આખા રસ્તા ઉપર હાઈવે ઉપર આપે કચ્છમાં આવેલ માતાના મઢ એ પદયાત્રી જાય છે તેના માટે સેવામાં ઉપલબ્ધ છે, અને પગે પગે પાણી ચાય નાસ્તા ઠંડા પીણા દરેક વસ્તુ જે આપણને ઘરે પણ ન મળે અને ક્યાં જઈએ તો એવું ન મળે એવું અહીંયા તીર્થધામે આપે માતાના મઢ આવીએ તો મળે છે. તો બહુ એવી સરસ મજાની એવી સેવા કરે છે અને મેડિકલ પણ પૂરું પાડે છે. તો બહુ સારો એવો કચ્છનો માતાના મઢનો મેળો નવરાત્રી દરમિયાન થાય છે, અને તમે પણ પગે આવ્યા હો તો જણાવજો કે તમને રસ્તામાં કેવી સેવા મળી. તો મળશું આગલા વિડીયોમાં, તો વધારે કેમ્પ ચાલુ થશે અને પબ્લિક ચાલુ થશે ત્યારે આપણે બતાવશું કેટલા માણસો આવે છે. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં.